મજા મને. જો તમારે આગળ તમે વાહનો વિશે શીખી ગયા, તમારે મોન્ટી ટીચરે શીખવાડ્યું, હેમા ટીચરે એનું તમારે ગીત પણ ગવડાવ્યું સાયકલનું, અને દિશા ટીચરે તમારે વિમાન બનાવતા શીખવાડ્યું, બરાબર છે. આજે એ જ વાહનો હું તમારે ફરી શીખવાડું છું, અને એ શું કામમાં આવે છે ને એ તમારે દેખાડું છું. જો આ વાહનો છે, આ બળદગાડું છે, ઊંટગાડી છે, ઘોડાગાડી, આ સાયકલ છે, સ્કૂટર છે, બાઇક છે, આ રિક્ષા છે, ટેમ્પો છે, પેડલ રિક્ષા છે, આ ટ્રેક્ટર છે, વાન છે, મોટર કાર છે, જીપ છે. આ બધા વાહનો છે, તમે શીખ્યા હશે, તમારા મોન્ટી ટીચરે દેખાડ્યા હતા ને, પણ હું ફરી દેખાડું છું અને શું કામ છે એનું દેખાડું છું. જો આ બસ છે, ખટારો છે, લક્ઝરી બસ છે, આ હોડી છે, સ્ટીમર છે, સબમરીન છે, વિમાન, હેલિકોપ્ટર, રોકેટ, આ ટ્રેન એટલે આગગાડી અને લાઈ બોમ્બો, બરાબર છે. આ બધા વાહનો છે, તમે રસ્તા પર ચાલતા દેખ્યા જ હશે, તમારા ઘરે પણ હશે જ બધા વ્હીકલ્સો. હવે તો દરેક ઘરે સાયકલ, સ્કૂટર, ગાડી એવું બધું તો હોય જ છે, બરાબર ને. અને ગામડાઓમાં બળદગાડી હોય જ છે ઘણાના ઘરે, પણ આ વાહનો હું તમારે દેખાડું છું. જો આ વાહનો બે પૈડા પ્રાણી વડે ચાલે છે, પ્રાણી હોય ને એની જોડે બાંધેલું હોય ને એક બહાર ખેંચે. જો આ બળદગાડું, ઊંટગાડી અને ઘોડાગાડી, પહેલાં આવતી હતી ઘોડાગાડી, હવે તમારે ઓછી દેખવા મળે. જો આ પ્રાણીઓ બહાર ખેંચે છે, એ પ્રાણી વડે ચાલે છે, એ આ વાહનો જ છે પાછળ, બરાબર. આને વાહન જ કહેવામાં આવે. જો આ બે પૈડાવાળા વાહનો છે, જેને બે, જો તમે સાયકલ દેખતા હશો તો એને બે જ પૈડા છે આગળ ને પાછળ, સ્કૂટર છે એ બે પૈડા છે, અને આ બાઇક છે એને પણ બે પૈડા છે. આ બધું તમે દેખો ને એ રસ્તા પર જ ચાલે, સડક ઉપર ચાલે. તમે આકાશમાં કોઈ દે સાયકલ ઉડતી દેખી છે, સ્કૂટર ચાલતું, આ બધું રસ્તા પર ચાલે. જો આ રિક્ષા છે, ત્રણ પૈડા આવે, તમે રિક્ષામાં બેસો ને તો ગણજો કોક દિવસ કેટલા પૈડા છે, એક, બે, ત્રણ. જો આ ટેમ્પો છે, એને પણ ત્રણ પૈડા આવે. આ પેડલ રિક્ષા છે, માણસ ચલાવે અને પાછળ વ્યક્તિ બેઠા હોય એને પેડલ રિક્ષા કહેવાય. આ ત્રણ પૈડાના છે, આ બે પૈડાના છે, આ પ્રાણી વડે ચાલે છે. હવે ચાર પૈડાના છે, જે ટ્રેક્ટર છે, વાન છે, મોટર, તમારી ઘેર મોટર કાર હોય છે ને, જીપ હોય છે, એના પૈડા ગણજો કેટલા આવે છે, ચાર પૈડા. મોટું મોટું હોય છે. આ બધી જ વસ્તુ તમારે રસ્તા પર ચાલતી દેખાશે, બરાબર. હવે એવું જ છે, પાછળ હું તમારે બીજા દેખાડું. જો આ બસ, ખટારો, લક્ઝરી બસ, એને છ પૈડા આવે. કેટલા આવે, મોટા મોટા વાહનો આવે ને એને વધારે પૈડા આવે. આ બધું જ રસ્તા પર ચાલે. હવે આ પાણીમાં ચાલે છે. જો આપણે વાહનો જ છે પણ અલગ અલગ જગ્યાએ ચાલે, કોઈ પાણીમાં ચાલે, કોઈ રસ્તા પર હોય અને આકાશમાં ઉડતા આવે, એમાં આ પાણીમાં ચાલતા છે. જો હોડી છે, સ્ટીમર છે, સબમરીન છે, તમે હોડીમાં બેઠા છો, કશે બહાર ગયા છો, તો જો વાહન છે, સબમરીન, આ બધું પાણીમાં, દરિયામાં ચાલે, તમારા તળાવમાં હોય, તમે ઘણી વખત તળાવ પર જાઓ છો તો દેખો છો હોડી ચાલતા. માછીમારો હોડી ચલાવે છે ને, હોડી એનામાં માછી માછલી પકડે છે ને, જો હોડી છે. આ હવામાં ઉડતા છે, વિમાન, હેલિકોપ્ટર, રોકેટ, તમે આકાશમાં ઊંચું કરીને દેખો તો ઘણા વિમાનમાં બેઠા પણ હશે. આ વિમાન છે, બધું આકાશમાં ઉડે, ગ્રર કરીને એ ઉડે, દેખાય છે. આ બધા આકાશમાં ઉડતા છે, હવામાં ઉડતા છે, આ પાણીમાં ચાલતા છે, અને પેલા રસ્તા પર હતા. આ આગગાડી પાટા ઉપર ચાલે. ક્યાં ચાલે, તમે બધા ટ્રેન તો દેખી જ હશે, બરાબર છે. એ રસ્તા પર એમ આમ કહેવાય રસ્તા નહીં, પણ એના પાટા આવે, એ પાટા હોય ને તો જે ટ્રેન ચાલે, બીજે કશે ચાલે ના. એટલા ટ્રેન છે, લાય બમ્બો, બમ્બો બી બધાએ દેખ્યો હશે, આગ લાગે ત્યારે આગ બુઝાવવા માટે આવે છે ને બમ્બો. હા, આ બધા જ વાહનો છે, તમે દેખ્યા, જો દેખ્યા આ બધા કેટલા અલગ અલગ પ્રકારના વાહનો છે. પહેલાં જે તમારા મમ્મી પપ્પા નાના હતા ને, ત્યારે આ બળદગાડું, ઊંટગાડી, ઘોડાગાડી ચાલતી હતી. હવે તમે નહીં દેખતા હોય ઓછું, બળદગાડું તો હજી કદાચ દેખવા મળે, ઊંટગાડી રણનું છે, બરાબર. એ અમુક જગ્યાએ તમે જાઓ ત્યાં ઊંટગાડી પણ દેખવા મળે છે. સાયકલ હોય છે, સ્કૂટર, આ બધાના બબ્બે પૈડા હોય ને આ રસ્તા ઉપર ચાલે. આ પાણીમાં ચાલે છે અને હવામાં ઉડતા છે. તમે દેખ્યું મેં તમારા આજે શું શીખવાડ્યું? તમે વાહન તો શીખ્યા, વાહનોની ફરી મેં ઓળખ આપી કે આ કયા વાહનો છે, કેટલા પૈડા છે, ક્યાં ચાલે છે, તમે દેખ્યું ને. હવે તમે ફરી રસ્તા પર નીકળો, તે કશે ફરવા જાઓ તો એ તળાવ આવે, દરિયો હોય તો દેખજો કયું વાહન ક્યાં આગળ ચાલે છે. સાયકલ મમ્મી ક્યાં ચાલે, તો તમારે મમ્મી પૂછે, તેમ કે મમ્મી સાયકલ તો રસ્તા પર ચાલે છે, તમારે ખ્યાલ આવી ગયો, બરાબર. હવે આપણે આવતી વિડીયોમાં મળીશું, આવજો.